દિવસે ખેડૂતની કોઠી અનાજ બચ્યું થશે ને એ દિવસે દેશનો દેવો ઉતરી જશે. દોસ્તો, જે ફિલ્મના ટ્રેલરની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી વિક્રમભાઈની ગુજરાતી ફિલ્મ ખેડૂત એક રક્ષકનું ટ્રેલર આવી ગયું છે. દિવાળીમાં આ વખતે ફટાકડા ફૂટવાને બદલે દુશ્મનોના માથા વધેરશે આપણા વિક્રમભાઈ. આ ટ્રેલર અત્યાર સુધી આવેલી તેમની બીજી બધી ફિલ્મો કરતા ઘણી બધી રીતે અલગ છે. મોટા ભાગે અત્યાર સુધી તેમની કોઈ પણ ફિલ્મના ટ્રેલર લગભગ 4 મિનિટની આસપાસ રહેતા, જ્યારે ખેડૂત એક રક્ષકનું ટ્રેલર ફક્ત 2 મિનિટનું છે, જે ખૂબ સારી વાત કહી શકાય. આ ફિલ્મને દર્શકો ગુજરાતી KGF સાથે સરખાવી રહ્યા છે, જે ટ્રેલર જોઈને સમજાઈ જશે. એક એવો હીરો જે દુશ્મનના ગઢમાં ઘૂસીને તબાહી મચાવે, બસ આવું જ આ ફિલ્મમાં આપણને જોવા મળવાનું છે. અને મેં ખેડૂત બનવાનો નિર્ણય ધન પેદા કરવા માટે નહીં, ધાન પેદા કરવા માટે લીધો. ટ્રેલર પરથી સ્ટોરીની વાત કરીએ તો રાગી જાની વિક્રમભાઈના પિતાના પાત્રમાં જોવા મળે છે, જે ગામડામાં રહી ખેતી કરી પોતાનો પરિવાર પાલવે છે. આવા સ્વાભિમાની પિતાનો પુત્ર વિક્રમ શહેરમાં ભણી રહ્યો છે અને સ્કોલર સ્ટુડન્ટ છે. તેને એક શહેરની છોકરી સાથે પ્રેમ થાય છે અને પ્રેમ ગીતો પણ ગાય છે. પરંતુ જ્યારે તેના ગામમાં રહેતા ખેડૂત પિતા પર થતા અન્યાયની ખબર પડે છે તો તે ગામમાં પરત આવે છે અને હવે પછીની જિંદગી ખેડૂત તરીકે જીવવાનું પસંદ કરે છે. અધિકાર માગી ના મળે ને તો હકથી લઈ લેવાનું. ગામમાં પરત આવવાનું મુખ્ય કારણ છે ગામના ઉતાર જેવો સરપંચ, જેનો લુક જોરદાર લાગી રહ્યો છે. હવે આ સરપંચ ટોળકીની વિક્રમભાઈ શું હાલત કરશે એ તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખ્યાલ આવશે. ટ્રેલર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ફિલ્મમાં ભરપૂર એક્શન સાથે ઇમોશન પણ સારી રીતે દર્શાવવામાં આવ્યા હશે. વિક્રમભાઈની ફિલ્મ હોય એટલે ગીતો તો અલગ અલગ લેવલના હોય, જેમાં આ વખતે કીર્તિદાન ગઢવી જેવા લોકપ્રિય ગાયકના અવાજમાં આ ફિલ્મનું ટાઇટલ ગીત સાંભળવા મળે છે. કોમેડી અને રોમાન્સ પણ ફિલ્મમાં છે જ, અને સૌથી મહત્વની વાત કે ફિલ્મમાં એક સારો સામાજિક સંદેશો વણી લેવામાં આવ્યો છે. ટૂંકમાં આ દિવાળી વિક્રમભાઈના ચાહકો માટે ધમાકેદાર રહેશે જ, એ વાત નક્કી. તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવશો. સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.